કચ્છના સરહદી અબડાસા તાલુકામાં એક કિસ્સાથી ચાર પોઝિટિવ કેસ આવ્યા બાદ તાલુકામાં ત્રણ ગામો બંધ કરવામાં આવ્યા છે. નલિયા કોઠારા ગામમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વ્યક્તિઓ મહારાષ્ટ્રથી કચ્છમાં વતન અબડાસા આવ્યા હતા, જેઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે, જેથી નલિયા કોઠારા અને ખીરસરા કોઠારા ત્રણેય ગામોને સીલ કરી દેવામાં આવે છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં પરિવર્તિત કરાવી દેવામાં આવે છે. આ ગામોને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને આઈડેન્ટિફિકેશન કરવાનું કામ ચાલુ છે. કોઠારા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ક્વોરન્ટાઇન કરવાની તજવીજ આરંભી દેવાય. ખાસ તો ચારેય દર્દીઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને મુંદ્રાની કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. કોરોનાના કેસ વધતા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં નલિયા અને કોઠારામાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, લોકોને હોમ ડિલિવરી પૂરી પાડવામાં આવશે. કચ્છમાં વાગડ બાદ મોટાભાગના મુંબઈવાસીઓ અબડાસામાં આવ્યા છે, ત્યારે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. નલિયા ડેપ્યુટી કલેક્ટરે સાંભળો. અબડાસા તાલુકામાં આજે ચાર કેસ પોઝિટિવ આવેલા છે, એમાં નલિયા ગામમાં બે, એક કોઠારા ગામમાં અને એક ખીરસરા કોઠારામાં. ચારેયના જે હિસ્ટ્રી છે એ મહારાષ્ટ્ર મુંબઈથી આવેલા છે અને હાલના તબક્કે એમને જીકે હોસ્પિટલમાં અને મુંદ્રાની જે હોસ્પિટલો નક્કી કરવામાં આવેલી છે ત્યાં એમને એડમિટ કરવાની કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે જે એમના ફેમિલીના છે મેમ્બર્સ અને એમના કોન્ટેક્ટમાં આવેલા છે, એમની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક્ટ ટ્રેસિંગ બંને ચાલુ છે અને એ બંનેના આધારે એમને પણ અત્યારે આઇસોલેશનમાં દાખલ કરવાની કાર્યવાહી. અત્યારે જ્યારે ચેકપોસ્ટ આપણી બંને સુરતબારી અને આડેશ્વરથી ત્યાં જ અમે એની પહેલું પ્રાથમિક ચેકઅપ કરીએ છીએ, એમને ટેમ્પરેચર જોઈએ છે, SPO2 ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે કે નહીં જોઈએ છીએ, સાથે સાથે એની ટ્રાવેલ હિસ્ટ્રી કોન્ટેક્ટ હિસ્ટ્રી કોઈ પણ પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે કે નહીં આ બધું અમે તાત્કાલિક જોઈએ છીએ. ત્યાં એની એન્ટ્રી થાય છે અને એ જ એન્ટ્રીથી અહીંયા ગ્રામ પંચાયતમાં એ રિફ્લેક્ટ થાય છે અને અહીંયા ફરીથી આપણે એને પહેલાં 7 દિવસ ઇન્સ્ટિટ્યૂટ ક્વોરન્ટાઇન કરીએ છીએ અને એમાં પણ અમારો જે આરોગ્યનો કર્મચારી છે એમને ડેલી એમનું હેલ્થની દૃષ્ટિએ મોનિટરિંગ કરે છે કે એને સિમ્પટમ છે કે નહીં. સિમ્પટમ હોય તો એનું આપણે સેમ્પલ લઈ આઇસોલેટેડ કરી સેમ્પલ લઈએ છીએ.